हेलो स्टूडेंट्स, आपणे पार्ट नंबर 8 સુધી જોઈ ગયા છે અને આ જે પાર્ટ છે પાર્ટ નંબર 9 એની અંદર આપણે જોવાનું છે બાહ્ય ફલન અને અંતઃફલન। જન્યુનું યુગ્મન જે થાય છે, છેલ્લે આપણે જોયું હતું કે ફલન એટલે શું, તો જન્યુ યુગ્મન થશે એટલે કે જોડાશે, નર જન્યુ અને માદા જન્યુનું જોડાણ થશે। તો અમુક સજીવોની અંદર એ જોડાણ શરીરની અંદર થાય છે અને અમુક સજીવોની અંદર એ જોડાણ શરીરની બહાર થાય છે। તો એ આપણે જોવાનું છે। આખો જો ક્વેશ્ચન પૂછાય, મેં ક્વેશ્ચન અહીંયા લખીને આપ્યો છે, 3 માર્કમાં ભિન્ન સજીવોમાં થતા જન્યુ યુગ્મનનું સ્થાન અને તેના પ્રકાર જણાવો। આવી રીતે જો પૂછાય તો 3 માર્કનો હશે અને 2 માર્કમાં કઈ રીતે હશે કે બાહ્ય ફલન અને અંતઃફલન, કાં તો તમને બાહ્ય ફલન પૂછાય અને કાં તો તમને અંતઃફલન પૂછાય, બે બે માર્ક। बराबर आखो जो क्वेश्चन पूछाय तो तमने 3 मार्क जो पूछाई सके। जोड़ता जोड़ो टाइप में पण पूछाय, सॉरी तफावत में पण पूछाई सके के बाह्य फलन अने अंतः फलन वच्चेनो तफावत आपो, आ रीते पण पूछाई सके। जोईए आपणे बाह्य फलन अने अंतः फलन एटले शुं। सौथी पहले तो जन्युनुं जोड़ाण शरीरनी बहार थाय तो तेने बाह्य फलन कहेवाय अने जो शरीरनी अंदर थाय तो तेने अंतः फलन कहेवाय। शरीरनी बहार અને શરીરની અંદર આપણે શબ્દો ઉપરથી એક પોઈન્ટ તો એમને મજી યાદ રહી જાય। બીજો પોઈન્ટ આવે ઉદાહરણ, ઉદાહરણની અંદર લીલ, મત્સ્ય અને ઉભયજીવી, બરાબર લીલ, મત્સ્ય અને ઉભયજીવી। મત્સ્યની અંદર કેટલીક મત્સ્ય એવી હશે કે જેની અંદર જન્યુનું જોડાણ શરીરની અંદર થશે, જેમ કે શાર્ક, બરાબર શાર્ક જે છે એની અંદર જન્યુનું જોડાણ શરીરની અંદર થાય। તો એવા કેટલાક પપ્પા છે, બાકી એના સિવાયની જેટલી પણ મત્સ્ય છે એની અંદર શરીરની બહાર થશે, જેમ કે અસ્થિ મત્સ્યની અંદર, દરેક અસ્થિ મત્સ્યની અંદર શરીરની બહાર જન્યુનું જોડાણ થશે। આની અંદર ઉદાહરણ જોઈએ તો ફૂગ, ઉચ્ચ પ્રાણીઓ જેવા કે સરીસૃપ, વિહંગ, સસ્તન, દ્વિઅંગી, હવે અહીંથી વનસ્પતિ આવે છે। વનસ્પતિ સૃષ્ટિમાં જો તો એક લીલ જે છે એ આવે છે બાહ્ય ફલનની અંદર, બાકીની બધી જેટલી પણ વનસ્પતિ છે એ અંતઃ ફલનમાં આવશે। દ્વિઅંગી, ત્રિઅંગી અને આવૃતબીજધારી, આવૃતબીજધારી એ બધામાં જન્યુનું જોડાણ અંદર થશે, બરાબર। એના પછીનો પોઈન્ટ જોઈએ કે તેઓ પોતાની આસપાસ ના માધ્યમમાં મોટી સંખ્યામાં જન્યુઓ મુક્ત કરે છે, એટલે કે નર જન્યુ અને માદા જન્યુ બંનેની સંખ્યા વધારે પ્રમાણમાં હશે। વધારે પ્રમાણમાં એ 1000 થી લઈ અને 1,00,000 સુધીની પણ હોઈ શકે, એટલી સંખ્યામાં એ જન્યુઓ મુક્ત કરશે, નર જન્યુ અને માદા જન્યુ, અને એનું જે ફલન છે એ બારે થશે। એ માધ્યમ ગમે તે હોઈ શકે, દાખલા તરીકે આપણે વાત કરીએ દેડકાની, અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે અસ્થિ મત્સ્ય અને દેડકામાં। અસ્થિ મત્સ્યમાં તમે લઈ શકો સાલ્મન ફિશ, બરાબર, તો એની અંદર અને દેડકાની અંદર એ પોતાની આસપાસ પાણીમાં નર જન્યુ અને માદા જન્યુ મોટી સંખ્યામાં મુક્ત કરે છે। રીઝન શું, કેમ મોટી સંખ્યામાં, ઓછી સંખ્યામાં કેમ નહીં, બરાબર, કારણ કે જો વધારે સંખ્યા હશે તો જન્યુ યુગ્મનની તક વધી જશે, ઓછી સંખ્યા હશે તો બની શકે દાખલા તરીકે એક નર જન્યુ અને એક માદા જન્યુ મુક્ત કર્યું તો એ તો ગમે ત્યાં વિખેરાઈ શકે, યુગ્મનની જે તક છે એ ઓછી થઈ ગઈ, એટલા માટે મોટી સંખ્યામાં જન્યુઓ પોતાની આસપાસના માધ્યમમાં મુક્ત કરે છે કે જેથી કરીને જન્યુ યુગ્મનની તક વધી શકે। હવે આનો એક ગેરફાયદો છે કે યુગ્મન થશે તો ઘણી બધી સંતતિ સર્જાશે, એ સંતતિ 20,000 થી લઈ 1,00,000 સુધીની સંખ્યામાં પણ હોઈ શકે, એટલી બધી સંતતિ સર્જાય, પણ ગેરફાયદો એ કે એ સંતતિઓ પુખ્તતા સુધી પહોંચે એની પહેલા એમાંથી 90% જેટલા ખોવાઈ જાય છે વક્ષક દ્વારા, એટલા માટે મોટી સંખ્યામાં સંતતિ ઉત્પન્ન થાય છે, કેમ કે એ બહુ નાના હશે ત્યારે જે વક્ષકો દ્વારા ખવાઈ જશે, જેમ કે દેડકાના જે ઈંડા હશે જે યુગ્મન થયું છે તો એ મત્સ્ય દ્વારા ખવાઈ જશે, એટલે કે જો 100% આપણે સંતતિની સંખ્યાની વાત કરતા હોઈએ તો એમાંથી 90-95% જેટલી સંતતિ જે છે એ ખવાઈ જશે, એમાંથી થોડાક જ પર્સન્ટ જે છે એ એમાંથી પુખ્તતા સુધી પહોંચી શકશે, એટલા માટે મોટી સંખ્યામાં સંતતિ ઉત્પન્ન થાય છે। આમ પુખ્તતા સુધી પહોંચતા પહેલા તેને ભયજનક સ્થિતિમાંથી પસાર થવું પડે છે। આ છે બાહ્ય ફલન। 4 મુદ્દા છે અને 2 માર્કમાં તમારે લખવાના છે, પ્લસ ઉદાહરણનો પોઈન્ટ પણ આવી જવો જોઈએ। હવે જોઈએ અંતઃફલન। અંતઃફલનની અંદર નર જન્યુ ચલિત હોય છે,
જે અચલિત માદા જન્યુ કે અંડકોષ સુધી પહોંચે છે. યાદ રાખજો, નર જન્યુ ચલિત છે અને માદા જન્યુ અચલિત છે. હવે અહીંયા નર જન્યુ એટલે કે શુક્રકોષો મોટી સંખ્યામાં સર્જાશે, પણ એની સામે અંડકોષની સંખ્યા બહુ ઓછી છે, એક કે બે હોઈ શકે બરાબર, અથવા તો વધી વધીને આપણે જોઈએ તો 6-7 જેટલી હોઈ શકે, બહુ ઓછી છે. એની સામે શુક્રકોષોની સંખ્યા પાછી લાખોમાં હોઈ શકે છે બરાબર. શું કરવા? એનું રીઝન પણ કારણ કે એને અચલિત માદા જન્યુ સુધી પહોંચવાનું છે, તો એ રસ્તામાં ઘણો નાશ થઈ જશે એનો નર જન્યુનો, તો બરાબર. તો એટલા માટે મોટી સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન કરે છે. અંડકોષ તો માદા શરીરની અંદર જ રહેવાનો છે એટલે એને કઈ નુકસાન થવાનું નથી, પણ શુક્રકોષને ત્યાં સુધી પહોંચતા પહોંચતા રસ્તામાં એનો નાશ થઈ જશે, એટલા માટે એ મોટી સંખ્યામાં ઉત્પન્ન કરે છે. બીજધારી વનસ્પતિમાં અચલિત નરજન્યુ છે, યાદ રાખજો, પરાગરજ અચલિત છે બરાબર. અચલિત નરજન્યુ પરાગ નલિકા દ્વારા માદા જન્યુ સુધી પહોંચે છે. આમ તો જોકે 11મા ધોરણમાં આપણે ભણી ગયા છે, છતાં પણ એક વખત ક્વિક રિવિઝન. પરાગ નલિકાની આપણે વાત કરીએ તો શ્રીકેસર છે આ બરાબર, શ્રીકેસરનું પરાગાસન, એની ઉપર પરાગરજ બેસશે ત્યારે એનું અંકુરણ થશે અને અહીંયા હશે પરાગ નલિકા, આ છે પરાગ નલિકા બરાબર. અને આ જે મેં દોરી છે શ્રીકેસરની પરાગ વાહિની, તો પરાગ નલિકાની અંદર શું હશે? બે નરજન્યુ હશે જે ક્યાં સુધી પહોંચશે? અંડક સુધી બરાબર. આ છે ત્યાં સુધી એ પરાગ નલિકા પહોંચશે અને અહીંયા બે નરજન્યુ મુક્ત થશે. એ ક્રિયા આપણે જોવાની છે, પણ ચેપ્ટર નંબર 2 ની અંદર બહુ ડિટેલમાં જોવાની છે, એક એક સ્ટેપ આપણે જોવાના છે. તો અહીંયા આપણે બાહ્યફલન અને અંતઃફલનનો જે ટોપિક છે એ પૂરો થાય છે. નેક્સ્ટ ટોપિકની અંદર આપણે જોશું ફલનની ઘટના આપણે જોવાઈ છે. ફલન બે પ્રકારના હતા, અંતઃફલન અને બાહ્યફલન. હવે જે આપણે ટોપિક જોશું એ છે અશ્વફલન, એટલે કે ફલન પછી કઈ કઈ ઘટના હોય છે.